ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની લાલચ આપી હૈદરાબાદના વેપારીને લૂટી લેવાની ધરપકડ કરાય દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો ચોમાસુ આધારિત ખેતી કરતા ખેડૂતો વાવણીમાં જોતરાશે પલસાણાના કારેલી ગામે બોથડ પદાર્થથી શ્રમજીવી પતિ પત્નીની હત્યા સમાચાર વિગતવાર જોઈએ છેલ્લા ત્રણ દિવસથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર લોકો સામે ડ્રાઇવ હાથ ધરાઈશ આ ડ્રાઈવ હેઠળ સુરત ટ્રાફિક વિભાગે આરટીઓ ને રોંગ સાઇડ આવનારા એકસો સિત્તેર વાહન ચાલકો વિરુદ્ધ લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવા માટે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા તેમજ રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં એકસો સિત્તેર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ એકસો સિત્તેર લોકોના લાઇસન્સ રદ કરવા માટે આરટીઓને રિપોર્ટ પણ કરવામાં આવેલ છે આવનારા દિવસોમાં ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરનાર તેમજ ડ્રાઇવિંગ વખતે મોબાઈલ પર વાત કરનાર લોકો સામે ડ્રાઈવ હાથ ધરવામાં આવશે ટ્રાફિક શાખાના ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં રોંગ સાઇડમાં ડ્રાઇવ ચાલી રહી છે આ ડ્રાઈવમાં સૌ પ્રથમ અમે વાહન ચાલકોને જાગૃત કરી રહ્યા છીએ કે રોંગ સાઇડમાં વાહન ચલાવવાના લીધે તમારા જીવના સાથે સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છું રોંગ સાઇડના લીધે અકસ્માતો ધીરે ધીરે વધી રહ્યા છે આ અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઇડની ડ્રાઈવની જાગૃતિ ચલાવવામાં આવી રહી છે આ સાથે તેઓએ જણાવ્યું હતું કે રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી અકસ્માત માટે જવાબદાર લોકો જવાબદાર બને છે એવા વાહન ચાલકોને વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસો સિત્તેર લોકોને આરટીઓ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યા છે આ ડ્રાઈવ વધુને વધુ સઘન બનાવવા માટે સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે અને કામગીરી હાલ સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં બીજી ઘટના બની છે પાલ વિસ્તારમાં આવેલા મણિબ્રધર રેસિડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે જેને કારણે જૈન સમાજના મહારાજ તેમજ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા જોકે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પાલ વિસ્તારમાં વણિભદ્ર રેસિડેન્સીની આજુબાજુ ઘણા બધા જૈન દેરાસરો આવેલા છે નહીં મોટા ભાગે જૈન લોકો જ વસવાટ કરે છે ત્યારે આ પ્રકારે પશુનું માથું કાપીને ફેંકવાની ઘટનાને ફરી જૈન સમાજના લોકોને લાગણી દુભાવી છે આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના દ્વારા રેસિડન્સીની બહાર પશુનું માથું ફેંકાયું હોવાની જાણ રેસિડેન્સીના લોકોને થઈ હતી અને તમામ લોકો તુરંત બહાર દોડી આવ્યા હતા અને તેમજ આસપાસના જૈન દેરાસરના મહારાજ સાહેબ પણ આવી પહોંચ્યા હતા આ જૈન સમાજમાં ફરી રોષ ફેલાયો છે આ કૃત્યને લઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અહીં લોકોનો એકત્રિત થઈ પોલીસ પણ પહોંચ્યો હતો પશુનું માથું કપાયેલી હાલતમાં જોઈ દોડી મહારાજ સાહેબ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવામાં આવશે નહીં એ આપણી નહીં પરંતુ જીવ માત્રની માતા છે તેમની સાથે કરેલા આકૃત્યને કારણે અમારી લાગણી દુભાય છે આ પ્રકારના કામ કરનાઓ સામે સત્તાયપૂર્વક પગલાં પગલા લેવા જોઈએ આ ઘટના અંગે ડીસીપી રાકેશ વારોટે જણાવ્યું કે ખાનગી વ્યક્તિ દ્વારા આ પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો જેના આધારે અહીં આવતા પશુના માથાનો ભાગ મળી આવેલો હતો જે પશુના અંગનો ભાગ મળ્યો છે તેના ડીએનએ તપાસ કરવામાં આવશે તેમજ વેટરનરી ડોક્ટર પણ બોલાવવામાં આવ્યા છે તેમજ પણ નમૂના લીધા છે પાલ ગાર્ડન પાસે પશુઓના બીજા અંગો મળી આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે

આવી રીતે એક ગાયને ગળું કાપીને રાખવામાં આવે આ કઈ વાત મગજમાં બેસતી નથી ખરેખર બહુ જ કલ વિશિષ્ટ વિચારણા સાથે કોઈ કોઈ દુષ્કાર્ય દુષ્ભાવના સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે અને વહેલી તકે આના ઉપર પગલાં લેવા એવા કડક પગલાં લેવામાં આવે કે ભવિષ્યમાં કોઈ ગાય સામે આંગળી પણ ઊંચી ના કરે વિચારણા પણ ના કરે તો જ આવો નિર્ણય લેવાશે આજે આ રોડ ભરાયેલો છે મારે કેવું છે આ રોડ નથી ભરાયેલું અમારું સૌનું જૈનો ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ અંબીરજી સહિતના સુરત શહેરના અન્ય સાધુ સંતો દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં ગણેશ ઉત્સવ લગતા નિયમો અને આયોજનની ચર્ચા કરવામાં આવી હતી આખા ઉત્સવ દરમિયાન કોઈ પણ વ્યક્તિની લાગણી ના દુભાય તેની ખાસ કાળજી લેવા માટે અપીલ કરવામાં આવી છે આગામી ગણેશ ઉત્સવની ઉજવણી માટે ઉત્સવ સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેરના જેટલા પણ ગણપતિ સ્થાપના કરનાર મંડળો છે તે દર વર્ષની જેમ આ વખતે પણ રજિસ્ટ્રેશન કરાવશે તમામ કૃત્રિમ તળાવમાં યોગ્ય રીતે ગણપતિ વિસર્જન થાય તેના માટે પણ ખાસ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે વહીવટી તંત્રએ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા તમામ બાબતો અંગે માહિતગાર કરી દેવામાં આવ્યા છે જેથી કરીને હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરનારાઓને પણ પ્રકારની મુશ્કેલી ન થાય ગણેશ ઉત્સવ ઉત્સવ સમિતિના અધ્યક્ષ જણાવ્યું કે વર્ષે ગણપતિ રંગે ઉજવાય તે પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે અમને જાણવા મળ્યું છે કે કેટલાક લોકોએ મૂર્તિની ઊંચાઈ વધારવા માટે અને તાપી નદીની અંદર વિસર્જન કરવા માટેની માંગ કરી છે જે યોગ્ય નથી કેટલીક વખત ગણપતિની મૂર્તિ એટલા મોટી બનાવી દેવામાં આવે છે કે વિસર્જન કરતી વખતે પણ ખંડિત થઈ જાય છે

સુરત શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે કોમી એકલાસમય વાતાવરણમાં શાંતિથી ગરિમાપૂર્વક રીતે ઉજવાય એને માટે અમે પ્રયાસ કરીએ છીએ વર્તમાન થોડાક દિવસ પહેલાં અમને જે કોઈ ખબર મળ્યું કે બીજી કોઈ સંસ્થા બીજી કોઈ મંચની રચના કરવામાં આવ્યું અને એમાં જે કેટલીક માહિતી જે કેટલીક માંગણી કરવામાં આવી છે જે બિલકુલ એમાં સહમત થઈ શકાય એવું નથી ફરીવાર આપણે તાપી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું અને જે એ છે મૂર્તિઓ છે એ અઢાર ફૂટ વીસ ફૂટની મૂર્તિઓ બનાવવાની અને મંડપો જે છે મંડપો પણ વિશાળ વિશાળ બનાવવાની તો આ બધા જે માગણીઓ છે એ જાહેર જનતાના હિત માટે નથી માટે ગણેશ ઉત્સવ સમિતિ સાધુ સંતો અને જે ગણેશ આયોજકો મિત્રો છે એ પણ એમાં સહમત નથી અમે એના એ કરીશું ઉપર સુધી આપણે વિરોધ કારણ કે કોર્ટની આદેશ છે કોર્ટનું હુકુમ છે હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટનું એ છે જજમેન્ટ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટના જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલનું પણ આ અંગે સંપૂર્ણ માર્ગદર્શક છે તો અમે આ રીતે એને જ અનુ અનુસરણ કરીશું બીજા કોઈને નહીં

તેના એજન્ટ સુમન તેમજ સાર્થક સાથે થયેલી વાતચીત મુજબ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું જણાવી કમિશન પેટે ઘણો ફાયદો થશે તેવી ખાતરી આપી હતી જેથી ફરિયાદીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે પોતાના સઘન સંબંધીઓ પાસેથી રૂપિયા બે કરોડ લીધા હતા સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલ શ્રી સિદ્ધિ ઇન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢી ઘણી આવા છતાં આરોપીએ પ્લાન મુજબ ફરિયાદીના એજન્ટ લક્ષ્મીરાયણના ખાતામાં ટ્રાન્સફર નહીં કરતા આરોપી પિન્ટુ ઝા અને અમિત સુમન અગાઉ કરેલ પૂર્વ આયોજિત કાવતરો મુજબ મધુકર રાકેશ રાજુ વિકી કિરીટ પાલડિયા તથા શાહરૂખ વોરા તેમજ સાથે આવી મારામારી કરી હતી અને ફરિયાદીને રોકડા રૂપિયા બે કરોડની લૂંટ ગયા જે અંગે ફરિયાદીએ પાંચ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં વરાછા પોલીસે કુલ બાર આરોપીની ધરપકડ કરી હતી અને લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા આ કેસમાં આરોપી કિરીટ મધુકર પાલડિયા લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે જેલમાં હતો આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના અમદાવાદના હુકમના આધારે સાત દિવસના વચકાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા પાંચ એપ્રિલ બે હજાર રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને તારીખ તેર એપ્રિલ બે હજારના રોજ તેને જેલમાં હાજર થવાનું હતું પરંતુ આરોપી હાજર ન થતાં ફરાર થઈ ગયો હતો માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે આખરે તેની ધરપકડ કરી વેસુ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે અને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે નવસારી શહેર અને જિલ્લામાં સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી હાથ તાળે આપતો વરસાદ મોસમ આજે પૂર બહાર ખીલી છે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે નવસારી શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતા વરસાદનો આનંદ મેળવવા લોકો રોડ પર જોવા મળ્યા હતા સિઝનના પહેલા વરસાદનો આનંદ કંઈક અલગ જ હોય છે ગરમીથી ત્રાસેલા લોકો સહિત ખેડૂતો માટે પણ આ વરસાદ રાહતરૂપ રહેવા પામ્યો છે આ વખતે ચોમાસાની ઋતુ પંદર દિવસ મોડી ચાલી રહી છે જેના કારણે વાવણી પણ મોડી શરૂ થઈ છે નવસારી જિલ્લાના ડાંગનો પાક મુખ્ય પાક તરીકે વાવવામાં આવે છે ચોમાસું આધારિત ખેતી કરતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ બની રહેશે ગ્લોબલ વોર્મિંગની અસરના ભાગરૂપે વિશ્વના દરેક ઋતુઓની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો છે ઉનાળુ શિયાળુ ચોમાસુમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે ઉનાળો આ વખતે પંદર દિવસ લાંબુ ખેંચાયું હોય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે જેથી શિયાળાની વિધિવત શરૂઆત પંદરમી જૂન પછી થશે માફ કરશો ચોમાસાની શરૂઆત વિધિવત પંદરમી જૂન પછી થશે તેવું હવામાનના નિષ્ણાંતો માનતા હતા આગાહી મુજબ નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે સુરતના પલસાણા કારેલી ગામ મોડી રાત્રે શ્રમજીવી પતિ પત્નીની હત્યા થયાનો બનાવ બન્યો હતો કોઈક અજાણ્યા એ સમયે બોથડ પદાર્થથી માથું છૂંદી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા બનાવને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી હાલ પોલીસે હત્યારાઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા હજુ તો ઉમરપાડા તાલુકામાં ઉંચવાણ ગામમાં બને ડબલ મર્ડરની ઘટનાની શાહી શુકાઈ નથી ત્યાં બીજી તરફ સુરત જિલ્લામાં બીજા મર્ડરની ઘટના સામે આવી છે સુરત જિલ્લાના બલસાણા તાલુકાના કારેલી ગામ ખાતે ખેતરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચાલીસ રમીલાબેન ઉમેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ પાંત્રીસ બંને સૂતા હતા તે દરમિયાન રાત્રિ દરમિયાન કોઈક અજાણે એ સમયે આવી બોથડ પદાર્થ વડે માથું છૂંદી લોહી લુહાણ કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા સવારે આઠ વાગ્યે આસપાસના સમગ્ર ઘટનાની જાણ પલસાણા પોલીસને કરવામાં આવી હતા પલસાણા પોલીસ એસઓજી જિલ્લા એલસીબી સીટ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અત્યાર સુધી પહોંચવા માટે પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલ ટીમની મદદ લીધી હતી શ્રમજીવી દંપતીનું મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આતા આતાર અત્યાર સુધીના રિયલ સમાચાર નવા સમાચારો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર